एक राक्षस हतो, गणों मानो एक, जेनुं नाम केशिन हतो, जे शिवजीनी आसपास रहतो हतो। एक दिवस तेणे शिवजीने तेमनी खोपड़ीमांथी कंईक पीता जोया। तेमनी पासे हमेशा एक मानव खोपड़ी रहती जेमांथी तेओ खाता अने पीता हता। तेओ तेमनी खोपड़ीमांथी पी रह्या हता त्यारे केशिने कह्युं, हे प्रभु, हुं पण तरस्यो छुं, शुं हुं पण आ पी शकुं? शिवे कह्युं, ठीक छे, अने खोपड़ी तेने आपी। केशिने तेमां जोयुं तो तेमां सात सौथी घातक झेरनुं मिश्रण हतुं। तेणे शिव तरफ जोयुं अने कह्युं, If you give me this, I will anyway drink it. જો તમે મને આ આપો તો હું ગમે તેમ કરીને પણ તેને પી જઈશ। અને તેણે સાત ઘાતક ઝેરનું આ મિશ્રણ પી લીધું। તેનું શરીર ભયાનક રીતે વિકૃત થવા લાગ્યું અને શિવે તેની તરફ જોયું અને કહ્યું, તું ખરેખર ભવ્ય વ્યક્તિ છે। તેમણે તેને આશીર્વાદ આપ્યા, તેને ઝેરમાંથી મુક્ત કર્યો અને તેને એવા આશીર્વાદ આપ્યા કે કોઈ પણ વ્યક્તિ તેઓ ગમે તે કરે, જ્યાં પણ કોઈ ઉજવણી કરે, સૌથી પહેલા તેઓએ તારું સન્માન કરવું જોઈએ, કેમ કે તું ખૂબ જ ભવ્ય વ્યક્તિ છે। એટલે આજે પણ પરંપરાગત રીતોમાં કેશિનનું સન્માન કરવામાં આવે છે। જ્યારે પણ કોઈ મોટી ઉજવણી થાય છે ત્યારે કેશિન હંમેશા પ્રથમ સન્માન મેળવે છે। મારી આસપાસના લોકો પાસે વાળ નથી, પણ તેઓ કેશિન જ છે। આ લોકો બેવકૂફ નથી, આ એવા લોકો છે કે જેમની પાસે એ જોવા માટેની જરૂરી બુદ્ધિ છે કે તેમની પોતાની વિચારવાની અને કાર્ય કરવાની રીતો છેવટે ખરા અર્થમાં કામ લાગી નથી। એટલે તેઓએ એવું કંઈક કરવાનું શરૂ કર્યું છે જે તેઓ જાણે છે કે કામ કરશે। તેઓ મૂર્ખ લોકો નથી, તેમની પોતાની મર્યાદા તેમને ક્યાંય લઈ નહીં જાય તે જોવા માટેની જરૂરી બુદ્ધિ તેમની પાસે છે, તેથી તેઓ તેનાથી પરે જોઈ રહ્યા છે। જ્યાં પણ એવા લોકો હોય છે જે પોતાની સુખાકારીથી પરે વિચારતા હોય, અચાનક જ તે જગ્યા અદ્ભુત અને સુંદર બની જાય છે।